नमस्कार, स्वागत छे आपनु समाचारोमां, आपनी साथे हुं छुं प्रियंका। राजकोटमां युवा भाजपना प्रदेश प्रमुखनो स्वागत कार्यक्रम जेमां सोशियल डिस्टन्सना धजागरा उड़ता जोवा मळ्या। युवा भाजप प्रदेश प्रमुख प्रशांत कोराटनो स्वागत कार्यक्रम योजवामां आव्यो। ढोल नगाराની સાથે स्वागत कार्यक्रमनु आयोजन करवामां आव्यु, जेमां मोटी संख्यामां लोको पहोंच्या। अनेक लोको अहीं एवा छे के जेमणे मास्क पण नथी पहेर्या। शुं आ रीते आपणे कोरोनानी त्रीजी लहेरने अटकावशुं? सुनेताओ ज त्रीजी लहर ने आमंत्रण आपी रहा छे, कारण के एक बाद एक आवा कार्यक्रमोनी तस्वीरों सामे आवी रही छे। संवाददाता हरिन मात्रावाड़िया जोड़ाई गया छे वधु जानकारी साथे। हरिन, एक तरफ ज्यारे त्रीजी लहेरना भणकारा छे, लोको सतत दहशतमां छे, त्यारे नेताजी तरफथी जे कार्यक्रमो करवामां आवता होय छे, कोई पण प्रकारनुं पालन नथी करवामां आवतुं नियमोनुं, शुं आ रीते अटकावी शकाशे कोरोनाने? बिल्कुल, जे रीते अत्यारे दृश्यो पण देखाई रह्या छे ने, बीजी लहेरनी वात छे तो बीजी लहेरमां पण कदाच आपणे प्रजा जे मानती होय के सौथी मोटो फाळो छे તે નેતાઓનો રહ્યો છે। ચૂંટણીનો સમયગાળો હતો, ચૂંટણી યોજાઈ હતી અને તેમાં જે મેળાવડાઓ થયા હતા, રાજકીય મેળાવડાઓ થયા હતા, મોટા મોટી સંખ્યામાં જે ગ્રામ્ય વિસ્તારોમાં કેસ આવ્યા હતા, કદાચ તે મેળાવડાને કારણે આવ્યો હોય તેવું ચોક્કસ માની શકાય છે। ત્યારે ત્રીજી લહેરની શંકા સેવાઈ રહી છે, લોકોમાં ડરનો માહોલ છે। ત્યારે ભાજપના કાર્યકરો છે તે જે તેમના યુવા નેતા છે તેમનું સ્વાગત માટે પહોંચ્યા હતા હાઈવે ઉપર, રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર કુવડવા પાસે તેમનો સ્વાગત કાર્યક્રમ રખાયો હતો અને ઢોલ નગારા સાથે કાર્યક્રમ હતા। તમામ મોટા ભાગના કાર્યકરો છે તે માસ્ક વગર હતા, જોકે મીડિયા પહોંચ્યો ત્યારે તમામ લોકોએ છે, તમામ કાર્યકરોએ છે પોતાના માસ્ક પહેર્યા હતા, પરંતુ આ જે માસ્ક વગરના નેતાઓ દેખાઈ રહ્યા છે, કાર્યકરો દેખાઈ રહ્યા છે, તે ગંભીર ચેતવણી રૂપ માની શકાય, કેમ કે હજી પણ કોરોનાની દહેશત છે, કોરોના પૂરેપૂરો સંપૂર્ણ નથી ગયો, હજી પણ જે આગાહીઓ સેવાઈ રહી છે ત્રીજી લહેરની તેને લઈને ક્યાંક ને ક્યાંક દ્રશ્યો બિલકુલ ખતરનાક માની શકાય। જી બિલકુલ, આ ખતરનાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સ્ટેજ પર જ નિયમોનો ભંગ થતો જોવા મળ્યો। હરિન, કોણ કોણ અહીં હાજર હતું? શું કોઈ મોટા નેતા પણ અહીં હાજર હતા? બિલકુલ, મોટા નેતાઓની વાત કરીએ તો રાજકોટ શહેરના પ્રમુખ પણ હાજર હતા, કમલેશ મીરાણી, આ ઉપરાંત અનેક આગેવાનો છે તેઓ હાજર હતા। જે રીતના તેમનું સ્વાગત કરવામાં આવ્યું, ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું, ફૂલાર કરવામાં આવ્યા, ઘણા બધા લોકોએ તેમની સાથે સેલ્ફીઓ પડાવી, ફોટા પડાવ્યા, પરંતુ જ્યારે યુવા નેતા આવ્યા નહોતા તેની પહેલા લોકો છે સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા, વગર માસ્ક આ તમામ લોકો છે તે જોવા મળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક સ્વાભાવિક રીતે આ ગંભીર દ્રશ્યો છે તે આપણે માની શકીએ। જી બિલકુલ, હરિન, જે રીતે પ્રજા જ્યારે નિયમો તોડે છે ત્યારે તેની પાસે તો પાલન કરાવવામાં આવતું હોય છે નિયમોનું, તેની પાસે દંડ પણ ઉઘરાવવામાં આવતો હોય છે, પરંતુ આવા મોટા મોટા કાર્યક્રમો જ્યારે થતા હોય છે અને તેમાં સરેઆમ નિયમોનો ભંગ કરવામાં આવતો હોય છે, ત્યારે શું ત્યાં કોઈ પાલન કરાવવા વાળું નથી હોતું? બિલકુલ, જ્યારે જ્યારે ભાજપની સરકાર છે, ભાજપની સત્તા છે ને, ત્યારે તેના જ નેતાઓ આ રીતે નિયમ ભંગ કરતા હોય ત્યારે તેમને શીખવાડવાનું પૂર્ણ હોય, કેમ કે તેમણે જ પોતાની રીતે સમજી દેવું જોઈએ કે અત્યારના કોરોના કાળમાં આ પ્રમાણેના દ્રશ્યો છે તે બિલકુલ યોગ્ય ન માની શકાય ને, તેવામાં જો પોતે જ આટલી મોટી ભૂલ કરતા હોય તો તેઓ પ્રજાને શું સંદેશો આપી શકે, એ પણ એક સૌથી મોટો સવાલ છે। અને જે રીતના અગાઉ પણ એકવાર યુવા નેતા છે જ્યારે પ્રશાંત કોરાટ રાજકોટ એકવાર આવી ચૂક્યા છે ત્યારે તેમનું સ્વાગત બિલકુલ કરવામાં આવ્યું હતું, પરંતુ તે સ્વાગત છે 5 થી 6 લોકો હાજર હતા ને એ રીતે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું, પરંતુ બીજું જે સ્વાગત છે, આજનું જે સ્વાગત છે તે બિલકુલ ભવ્યથી ભવ્ય રીતે કરવાનું આયોજન હતું અને આ પ્રમાણેનું સ્વાગત છે તે કરવામાં આવ્યું અને ક્યાંક ને ક્યાંક તેમાં તમામ નિયમો છે તેના લીરે લીરે ઉઠતા જોવા મળી રહ્યા છે। બિલકુલ હરિન, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। તો ગમે તેટલી ચેતવણી આપવામાં આવે, ગમે તેટલા વોર્ન કરવામાં આવે, પરંતુ નેતાઓ સુધરતા નથી અને જે રીતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ત્યાં જે રીતે નિયમોના ધજાગરા ઉડાડવામાં આવે છે, સવાલ એ સમયે કાયદાનું રક્ષણ કરનાર લોકો પર પણ થાય છે કે અહીં શા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ મૂળ કોંગ્રેસના નેતા હતા, પરંતુ ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને વર્ષ 2014માં સાંસદ તરીકે ચૂંટાયા। દેવુસિંહ ચૌહાણની પસંદગીથી ઓબીસી વર્ગના મતોને તેમજ મધ્ય ગુજરાતથી લઈને આદિવાસી પટ્ટા સુધીના એક મોટા વિસ્તારને અંકે કરવાની રણનીતિ હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે। મોદી કેબિનેટ કા વિસ્તાર હો ચુકા હૈ ઓર નયે મંત્રીઓ કો પદભાર સોંપ દિયા ગયા હૈ। गुजरात से एमओएस मंत्री देबू सिंह चौहान जी हमारे साथ बात करने के लिए मौजूद हैं। सर, सबसे पहले तो सांसद से मंत्री का पद कैसा लग रहा है? स्वाभाविक है, खुशी तो होगी, लेकिन साथ में एक जिम्मेदारी का एक हल्का सा मन में ये बोझ भी रहता है कि क्योंकि हम सब जानते हैं कि देश के श्रद्धेय प्रधानमंत्री
आदरणीय मोदी जी के टीम में काम करना उनकी अपेक्षा अनुसार, और जो आशा अपेक्षा इस देश की जनता श्रद्धेय मोदी जी की एक टीम में रखते हैं, तो ये स्वाभाविक है कि हमें भी थोड़ा उसका बोझ तो लगता ही है, लेकिन खुश हैं। और मैं धन्यवाद करना चाहता हूँ आदरणीय मोदी जी का, आदरणीय अमित शाह जी का, आदरणीय जेपी नड्डा जी और हमारे गुजरात के चीफ मिनिस्टर आदरणीय विजय भाई रूपानी, आदरणीय नितिन भाई पटेल जी और हमारे प्रांत के अध्यक्ष सी आर पाटिल जी का, और हमारे देश गुजरात की सारी जनता, विशेष तौर पे हमारे क्षेत्र की जनता, जिसके आशीर्वाद के चलते मैं यहाँ तक पहुँचा हूँ। बिल्कुल सर, मोदी जी की टीम में आना और फिर एक नई जिम्मेदारी मिलना, और अगर हम बात करें कि अगले साल गुजरात के चुनाव हैं तो जिम्मेदारी यहाँ पर और ज़्यादा बढ़ जाती है। स्वाभाविक है, जब कोई एक चेहरा बड़ा करने की कोशिश होती है तो इसके साथ साथ राजनीतिक उद्देश्य भी रहता है, ये सब ये हमें स्वीकार करना चाहिए। और मैं ये चाहता हूँ कि राजनीतिक उद्देश्य के साथ लोक कल्याण का उद्देश्य सिद्ध हो हमारे मंत्रालय की ओर से। और अगर मैं गुजरात की एक कड़ी बना हूँ तो भारत सरकार के लिए, तो विकास की भी उम्मीद रखते हैं। बिल्कुल सर, कड़ी की बात आपने की है, अब गुजरात की अपेक्षाएं आपसे ज़्यादा बढ़ जाती हैं क्योंकि गुजरात से 5 लोग मंत्री पद में आए हैं, आप भी आएँ, क्या उम्मीद करें गुजरात आपसे? देखिए, जिस तरीके से गुजरात एक प्रगति का आकाश चूम रहा है, लेकिन अब गुजरात की जनता की आशाएं और बढ़ गई हैं। जैसे कि आप सब जानते हैं कि गुजरात आज पूरे भारत का ग्रोथ इंजन बना है, तो जो इंजन है उसकी स्पीड और बढ़े, और जिस तरीके से बाकी राज्यों के लिए एक रोल मॉडल बना है गुजरात, तो स्वाभाविक है कि और आशा अपेक्षा गुजरात की जनता रखते हैं। हम पूरी उम्मीद करेंगे और जान लगा देंगे पार्टी के लिए और जनता की सेवा के लिए। बिल्कुल सर, जनता के लिए और पार्टी के लिए जान लगाने की बात भी आप यहाँ पर कह रहे हैं, और अगर पोर्टफोलियो की बात करें तो पोर्टफोलियो आपको मिल गया है, इस पोर्टफोलियो को आगे कैसे लेके जाएंगे? और गुजरात में चूंकि बहुत सारे ऐसे काम होते हैं जो आपके पोर्टफोलियो से बहुत ज़्यादा जुड़े हुए हैं। स्वाभाविक है कि आज ही हम चार ले रहे हैं, तो इस विभाग का तह तक ज्ञान होना और उसकी कमियाँ, उसकी स्ट्रेंथ, और आने वाले समय में इस विभाग का काम और इस विभाग के जरिए जनता की सेवा कैसे हो, उसके लिए हम पूरा स्टडी करेंगे और कोशिश ये करेंगे कि जो विश्वास और श्रद्धा के साथ मोदी जी ने हमें जिम्मेदारी दी है उसमें हम खड़े उतरे। तो आपने देखा, ये थे हमारे साथ बात करने के लिए केंद्रीय मंत्री देव सिंह चौहान, जिनका कहना है कि प्रधानमंत्री नरेंद्र मोदी ने जो विश्वास इन पर जताया है उस पर पूरा खरा उतरने की कोशिश करेंगे और जनता के लिए सेवा में लगातार प्रयासरत रहेंगे। कैमरा पर्सन गौरव के साथ रचना, न्यूज 18 दिल्ली।